प्रणाम बाळको, माधव विद्यासंकुल ऑनलाइन टीचिंग में आपनु हार्दिक स्वागत करू छू। धोरण जुनियर केजी विषय छे गणित। बाळको, अगाउ आपणे वीडियो में प्रश्नों जोया हता, 1 થી 20 ना अंक पण लख्या हता। हवेना वीडियो में आपणे जे अगाउ जो कि अत्यार हाल आपणे पुनरावर्तन करवानुं छे, पण जे अत्यार सुधी 1 થી 20 अंक आपणे जे शीख्या एना ज बधा प्रश्नों तमने हूँ लखावीश अने समझावीश। तो आपणे स्वाध्याय पोथी में पाना नंबर 53 जो अहीं पुनरावर्तन अहीं लख्यू छे, पुनरावर्तन। तो जुओ बाळको, अगाउ ज्यारे आपणे स्टार्टिंग में आपणे ज्यारे शुरुआत करी हती प्रश्नोनी, तो एमां आवा प्रश्नो आव्या हता जेमां नानू मोटू, वधारे ओछू, जाडू पातळू, आ बधा ज प्रश्नो आपणे अगाउ શીખી ગયા છીએ। તો આજે જ આપણે એ બધા જ પ્રશ્નોનું આજે આપણે અહીંયા પુનરાવર્તન કરવાનું છે, જેથી જો તમે આગળ જે પ્રશ્નો લીધા હતા એ તમે જો ભૂલી ગયા હો તો આપણે એને ફરીથી રિપીટ કરીશું અને તમને એની સમજ પણ પડશે અને લખશો તો બધું આવડી પણ જશે। તો ચલો આજે આપણે શરૂઆત કરીશું પુનરાવર્તન। પુનરાવર્તન એટલે કે અગાઉ જે આપણે શીખી ગયા હોય એને ફરીથી રિપીટ કરવાનું હોય છે। તો પ્રશ્ન નંબર 1, આપેલા ખાનામાં સમાન લાગતા ચિત્રો નીચે સાચાની તથા અલગ પડતા ચિત્રો નીચે ખોટાની નિશાની કરો। આ પ્રશ્ન પણ આપણે અગાઉ શીખી ગયા છીએ। તો આમાં આપણે શું કરવાનું કીધું છે બાળકો? તો આપેલા ચોરસમાં સમાન લખતા, હવે જુઓ સમાન સમાન એટલે શું? સરખું। તો અહીંયા જુઓ સરખું તમને શું દેખાય છે બાળકો? તો જુઓ અહીંયા બોલ દોર્યો છે, અહીંયા પણ બોલ દોર્યો છે, અહીંયા પણ બોલ દોર્યો છે, અને અહીંયા ગાડી લાકડી જેવું હોકી જેવું દોરેલું છે, જુઓ લાકડી દોરેલી છે। તો અહીંયા શું કહે છે? સમાન લાગતા ચિત્રો સામે શું જોડે શું કરવાનું છે? તો સાચાની નિશાની શું કરવાનું છે? જે બોલ છે 1, 2 અને 3 એ સરખા છે અને એક જ અલગ છે, દેખો બરાબર। તો અહીંયા ગાડી જુઓ, તો આ દડો છે, અહીંયા પણ દડો છે, અહીંયા પણ દડો છે, તો અહીંયા સમાન લાગતા ચિત્રોની જો નીચે શું લખવા કરવાનું છે? આપણે શેની નિશાની કરીશું? સાચાની। તો જુઓ, તો અહીંયા દડો સરખો છે, અહીંયા પણ સરખો છે અને અહીંયા પણ સરખો છે, તો આપણે બધાની નીચે શું કરીશું? પહેલાં સાચાની નિશાની કઈ રીતે કરીશું? આવી રીતે, જો સરખું સરખું હોય એની નીચે સાચાની નિશાની કરવાની છે, પછી શું લખે છે? અલગ પડતા ચિત્ર નીચે ખોટાની નિશાની કરવાની છે। તો આ અલગ છે, આ બધા સરખા છે, આ એક જ અલગ છે, તો એની નીચે શું કરીશું? ખોટું, ખોટાની નિશાની, આવી રીતે છે। પ્રશ્ન નંબર 2, ચિત્રમાં આપેલા ખાનામાં વધારે માટે સાચાની નિશાની તથા ઓછા માટે ખોટાની નિશાની। તો જુઓ હવે અહીંયા આપણે ગણવું પડશે। તો જુઓ અહીંયા શું કહે છે? વધારે હોય એના આગળ સાચાની નિશાની, ઓછું હોય એમાં ખોટાની નિશાની। તો ચલો આપણે અહીંયા ગાડી ટી શર્ટ દોરેલી છે, તમે બધા પહેરો છો ને ટી શર્ટો, તો એવી અહીંયા ટી શર્ટ દોરી છે, તો આપણે અહીંયા ટી શર્ટો ગણીશું। ચલો, એકડે 1, બગડે 2, તગડે 3, ચોગડે 4, અહીંયા ટી શર્ટ કેટલી થઈ? 4। હવે નીચે જુઓ, અહીંયા ગાડી નીચે ચડ્ડી દોરેલી છે, જુઓ અહીંયા દેખાય છે, તો એ પણ આપણે ગણીશું। તો એકડે 1, બગડે 2, તગડે 3, ચોગડે 4 અને પાંચડે 5, તો અહીંયા 5, તો અહીંયા ટી શર્ટ કેટલી થઈ? 4, અને નીચે કેટલા થયા? 5, કેટલા છે? 5, તો બંનેમાંથી વધારે કયું થયું? તો નીચે, શું છે? નીચે, તો અહીંયા ટી શર્ટ છે એ 4 છે, તો એ 5 કરતાં ઓછું કહેવાય, શું કહેવાય? 5 કરતાં ઓછું, તો એની સામે આવશે ખોટાની નિશાની અને અહીંયા આવશે સાચાની નિશાની,
समज पड़ी। અહીંયા શું કહે છે, અહીંયા ગણવાનું છે અને જે વધારે હોય એની સામે સાચું કરવાનું છે, જે ઓછું હોય એની સામે ખોટાની નિશાની કરવાની છે। ચલો પ્રશ્ન નંબર ત્રીજો, ચિત્રમાં આપેલા ચોરસમાં મોટા માટે સાચું તથા નાના માટે ખોટાની નિશાની કરો। તો ચલો અહીંયા ગાડી બોક્સ દોરેલું છે, અહીંયા પણ બોક્સ દોરેલું છે, તો અહીંયા ગાડી જુઓ કેટલા બધા ખાનાવાળું બોક્સ દોર્યું છે ને, અહીંયા કેટલા ખાનાવાળું બોક્સ દોર્યું છે, તો જુઓ 1, 2, 3, 4 અને 5 અને અહીંયા ગાડી 1, 2 અને 3, તો સૌથી મોટું કયું બોક્સ કહેવાય, તો આ કહેવાય। દેખાય છે ને, આ નાનું દેખાય છે ને આ મોટું દેખાય છે, તો મોટાની નીચે શેની નિશાની આવશે, સાચાની, બરાબર, અહીંયા સાચાની નિશાની અને નાનું બોક્સ છે એમાં ખોટાની નિશાની। તો જુઓ બાળકો, આપણે પહેલામાં શું કર્યું, સમાન લગતા ચિત્રો સામે સાચાની નિશાની, અલગ પડતા ચિત્ર સાથે ખોટાની નિશાની, પછી અહીંયા હતો બીજો પ્રશ્નમાં ચિત્રમાં વધારે હોય એમાં સાચાની નિશાની અને ઓછું હોય એમાં ખોટાની નિશાની। તો જુઓ આપણે અહીંયા વધારે હતું ત્યાં સાચાની નિશાની કરી, ઓછું હતું ત્યાં ખોટાની નિશાની કરી। હવે અહીંયા જુઓ, ચિત્રમાં આપેલા મોટા માટે સાચું, નાના માટે ખોટું, તો જુઓ આપણે અહીંયા ગાડી શું કર્યું, અહીંયા જુઓ ચિત્રમાં મોટા સામે સાચાની નિશાની અને નાનામાં ખોટાની નિશાની,